નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં જોવા મળી રહ્યું છે કે શાળાઓ ખુલે તો વિદ્યાર્થીઓ ના આવે, શાળાઓ ખુલે તો શિક્ષણ કાર્ય ઠપ થઈ જાય, વિદ્યાર્થીઓ હંગામો કરે, વાલીઓમાં વિરોધ વંટોળ જોવા મળે અને ગ્રામજનો રોષે પણ ભરાય. અને આ તમામ હલ્લાબોલનું કારણ છે બદલીની બબાલ. કેટલીય શાળાના આચાર્યની બદલી થતાં ગામે ગામ વિરોધનો વંટોળ સર્જાયો છે. શિક્ષકોની બદલી રોકવા માટે અથવા તેમને પાછા લાવવા સૂત્રોચ્ચાર થાય છે, વિદ્યાર્થીઓ ધમપછાડા કરે છે, તો વાલીઓએ કેટલીક શાળાને તાળા મારીને વિરોધ પણ વ્યક્ત કર્યો. આખરે શા માટે આ વિરોધનો વંટોળ છે? કેમ આચાર્યની બદલી થઈ રહી છે? જોઈશું આજ મુદ્દે અમારી વિશેષ રજૂઆત બદલીની બબાલ. બાળકો કરી રહ્યા છે શિક્ષકના નામના સૂત્રોચ્ચાર, વાલીઓ પણ ઉગ્ર થઈને કરી રહ્યા છે વિરોધ. વિરોધ એટલો કે કોઈએ તો શાળાને જ તાળા મારી દીધા. વિરોધ એટલી હદે કે ક્યાંક શિક્ષણ જ થઈ ગયું ઠપ. હવે તમને જણાવી દઈએ કે આ કોઈ શિક્ષકના કાર્ય સામેનો વિરોધ નથી, શિક્ષકે વિદ્યાર્થીને આપેલી શિક્ષાનો વિરોધ નથી, પણ આંસુ સાથેનો આ વિરોધ છે શિક્ષક સાથે લાગેલી લાગણીનો. સૂત્રોચ્ચાર સાથે આ વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ શિક્ષકની બદલી નહીં કરવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓછી સંખ્યાવાળી શાળાઓમાંથી એચટાટ પરીક્ષા પાસ કરેલા આચાર્યોને અન્ય શાળાઓમાં બદલી કરવાના નિર્ણયનો હવે ચોમેરથી વિરોધ વધી રહ્યો છે, ત્યારે પ્રાંતિજની આ શાળાના બાળકો આચાર્યની બદલી રોકવા માટે ગાંધીગીરી પર ઉતરી આવ્યા અને શાળામાં તાળાબંધી કરીને જિલ્લા પંચાયત કચેરી સુધી રજૂઆત કરી નાખી. શિક્ષણ વિભાગે 150થી ઓછી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાંથી હવે એચટાટ પાસ કરેલા આચાર્યોને અન્ય સ્કૂલોમાં મૂકી દેવા માટેનું ફરમાન જારી કર્યું છે. ત્યારે પ્રાંતિજ તાલુકાની મૌછા પ્રાથમિક શાળાના આચાર્યની પણ ઓછી સંખ્યાને લઈને બદલી થઈ રહી છે, પરંતુ મૌછા સ્કૂલના વિદ્યાર્થીઓએ આચાર્યની આ બદલી મંજૂર નથી. બદલી ન થાય એ માટે વિદ્યાર્થીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે મેદાનમાં આવ્યા. વિદ્યાર્થીઓનો વિરોધ આટલેથી જ ન અટક્યો. કોઈ પણ હિસાબે આચાર્યની બદલી રોકવા માટે વિદ્યાર્થીઓએ ધારાસભ્ય સુધી રજૂઆત કરી દીધી. વિદ્યાર્થીઓના આ વિરોધ અને બદલીની બવાલમાં વાલીઓ પણ જોડાયા. ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે શિક્ષકની બદલી અટકાવવાની માંગ કરી. આજ સુધી અમારે એમને સારું કામ કર્યું, આજ સુધી કોઈ શિક્ષકે શાળામાં આવું કામ કર્યું નથી, જેથી શાળામાં શિક્ષકો આ બાળકો પ્રત્યે અને ગ્રામ પ્રત્યે કોઈ સારું કામ થયું નહીં, પણ એમના આ પછી આ સારું કામ થયું છે. અને અમારે ગ્રામજનો નહીં, બાળકો, ગ્રામજનો, આખું ગામ એ જ જાણી શકે અમારે મનીષભાઈ સાહેબ જોઈએ, બીજો કોઈ સાહેબ જોઈએ નહીં. મારી શાળામાં મનીષભાઈ સાહેબ જોઈએ, અને જો મનીષભાઈ સાહેબ અમારી શાળામાં નહીં આવે તો શાળાના બાળકો એક પણ આવે નહીં અને ભૂખ હડતાલ કરે છે અને શાળાએ શાળાના ગેટને તાળું લાગશે. બસ હું આટલું જ કહેવા માંગીશ, અને અમારે મનીષભાઈ સાહેબ જોઈએ જોઈએ અને જોઈએ જ. મૌછા ગામના શાળાના આચાર્ય મનીષભાઈએ આ શાળાને રાજ્યકક્ષાએ ચમકાવેલી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. શિક્ષણ અને બાળકોની સાથેના આત્મીયતા ભર્યા સંબંધના કારણે હાલમાં બાળકો આ આચાર્ય શાળામાંથી ન જાય તેવું ઈચ્છી રહ્યા છે. બદલીના વિરોધમાં વાલીઓએ એક સમયે શાળાને તાળાબંધી કરી દીધી હતી અને આગામી સમયમાં પણ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમારી માંગણી પૂરી કરો કે મનીષભાઈ સાહેબ અમારે જોઈએ, આચાર્ય મનીષભાઈ સાહેબ મૌછામાં જોઈએ, અને એમના આવ્યા પછી ઘણો બદલાવ આવ્યો છે સ્કૂલમાં. ઘણા સાહેબ આવ્યા, ઘણા બદલાઈ ગયા, રિટાયર થઈ ગયા, પણ આજ સુધી કોઈ સ્કૂલમાં આ સુધારો થયો નથી. મનીષભાઈના આવ્યા પછી સુધારો થયો છે અમારા સ્કૂલમાં. અમારે મનીષભાઈ સાહેબ જ જોઈએ. અમારા જો મનીષભાઈ સાહેબ નહીં આવે તો અમારું એક પણ બાળક સ્કૂલમાં નહીં આવે, અને આ સ્કૂલે તાળા મારી દઈશું અમે. શિક્ષણ વિભાગના આ નવા ગતકડાથી જિલ્લામાં 50થી વધુ શાળાઓમાંથી આચાર્યોની બદલી થાય એમ છે. તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા છતાં આ આચાર્યોએ જિલ્લાના છેવાડાના પોશીના અને ખેડ બ્રહ્મા તાલુકામાં જવું પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જો કે આ બાળકોને શિક્ષણ વિભાગના નિર્ણયથી કોઈ લેવા દેવા નથી, પરંતુ તેઓનું એક જ રટણ છે કે અહીંના આચાર્ય ક્યાંય ન જાય અને જો જશે તો ગાંધીનગર સુધી જઈને ગાંધીગીરી કરશે.
પ્રિન્સિપાલોની બદલીને લઈને વિદ્યાર્થીઓમાં આક્રમક મૂડમાં છે. અત્યારે હાલ જે આ મહુસા પ્રાથમિક શાળા છે, મહુસા પ્રાથમિક શાળાના બાળકો આજે સ્કૂલમાં આવ્યા નથી. તો આ ઉપરાંત જે એમના પરિવારજનો છે, જે વાલીઓ છે, એ પણ આજે સ્કૂલના ગેટ આગળ આવીને બેસી ગયા છે, જેને લઈને બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળે છે કે એમના જે પ્રિય શિક્ષક છે, જેમની બદલીને લઈને આ બાળકોમાં રોષ જોવા મળે છે. આ અગાઉ ધારાસભ્ય સુધી પણ રજૂઆત કરી, છતાં પણ કોઈ નિવેદન ન આવતા. અત્યારે હાલ તો શાળાના બાળકોએ શાળામાં આવવાનું જ બંધ કરી દીધું છે. વિદ્યાર્થીઓ અને આ શાળાના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓએ મળીને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને બદલી રોકવાની અરજી કરી હતી. આચાર્યની બદલીને લઈને વિદ્યાર્થીઓમાં હોબાળો જોવા મળ્યો હતો. વહેલી સવારે ઠંડીમાં શાળાના 25 વધુ બાળકો પહોંચ્યા હતા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે, અને ત્યાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. એમના જે આચાર્ય છે, એમને પાછા લાવવાની ઉગ્ર માંગ સાથે આ તમામ બાળકો ત્યાં એમના ધારાસભ્યના ઘરનો ઘેરાવો કર્યો હતો. જાતે મહેનત કરીને અમે બધા બાળકોએ થઈ અને એક વિનંતી પત્ર તૈયાર કર્યો, જે અમે સરપંચને આપ્યો, પછી ડેલિગેટને આપ્યો અને ગ્રામજનોને પણ આપ્યો, અને ગ્રામ પંચાયત પણ એક લગાઈ આવ્યા હતા. પણ એ વચ્ચે એના પહેલાં સંઘ નાહોદ દેદરામાં જો રહ્યા હતા, અને રજૂઆત હું માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રીને રજૂઆત કરું છું, અને અહીંયા ડીપીયુ શ્રી બેનને પણ રજૂઆત કરી, અને આ શિક્ષકોની બદલી અટકે એના માટે એને છોકરોનું હિત જળવાય અને શાળાનું હિત જળવાય, અને આ એચટાટ શિક્ષકો જે ખૂબ સારી કામગીરી કરી છે. શાળામાંથી શિક્ષકોની બદલી બાદની બબાલ તલોદ તાલુકાના ગામમાં પણ જોવા મળી. બોરિયા બેચરજી સ્કૂલની અંદર જે બેન હતા, એનાથી અમારા ગામનું શિક્ષણ સ્તર છે ને ઘણું બધું ઊંચું આવેલું છે. અને જો આ બેનને પાછળ લેવામાં નહીં આવી તો ગામજનોનું અને બાળકોના વાલીઓનું એવું કહેવું છે કે અમારે અહીંથી સર્ટી લઈ લેવાશે. છેલ્લા 6 દિવસથી આ શાળામાં રોજ શાળા તો ખુલે છે પણ બાળકો જતા નથી. બાળકો શાળાના સમય દરમિયાન એક વડલા નીચે બેસી રહે છે. અનોખા વિરોધના આ દ્રશ્યો પણ જોઈ લો. કેટલાક બાળકો તો ઝાડ પર ચડીને લખી કે વાંચી રહ્યા છે. બદલીની આ બબાલને લઈને તલોદ તાલુકા શિક્ષણ અધિકારી ગામ લોકોને સમજાવવા ગયા, પરંતુ તેઓનું એક જ રટણ છે કે કપિલાબેનની બદલી અટકાવો. છોકરો સ્કૂલમાં જતો નથી, બરોબર સર, બેનની બદલી થવાથી. એટલે બેન પાછા આવી એ માટે અમારી શું આંદોલન ચાલે છે 4 દિવસથી, બરોબર. તો એના માટે સરકારથી કોઈ પણ ગમે તે કરીને બદલી રોકાય અને બેન પાછા લાવે એવી ગામજનોની તથા અમારી વિનંતી છે. ચોતરફ બદલીની ઉઠેલી બબાલ બાદ હવે શિક્ષણ વિભાગ માટે આ સ્થિતિ કોયડા સમાન બની છે. ગુજરાતમાં અનેક જગ્યાઓએ બદલીને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો છે. જો કે આ વિરોધ વચ્ચે વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન થાય એ પણ એટલું જ જરૂરી છે. ઈશાન પરમાર, News18 ગુજરાતી, સાબરકાંઠા. વાત કરીશું મહીસાગર જિલ્લાની, કે જ્યાં પણ એક એવી સ્કૂલ છે કે જે વિદ્યાર્થીઓ જંગે ચડ્યા તેમના ગૃહમાતાને પાછા લાવવા માટે. કડાળામાં આદિજાતિ વિકાસ વિભાગની મહિલા સ્કૂલમાં 3 વર્ષથી ફરજ બજાવતા ગૃહમાતાને પ્રિન્સિપાલની જોગમીથી કાઢી નાખવામાં આવ્યા, અને હવે તેમને પરત લાવવા માટે મેદાને પડી છે સ્કૂલની 300 વિદ્યાર્થીનીઓ. આપણા ગ્રુપ બધા કાઢવાના છે. ઉપવાસ આંદોલનની ચીમકી આપી રહી છે આ બાળકીઓ. તેમને પાછા જોઈએ છે તેમના ગૃહમાતા. બાળકીઓનો એક જ અવાજ, પાછા આપો ગૃહમાતા નીલમબેન. જુઓ આ વિદ્યાર્થીઓના રડમસ ચહેરાઓને, વહી રહી છે અશ્રુધારા, વ્યક્ત કરી રહી છે લાગણી. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલી સળિયા મુવાડી ગામની આ શાળામાં ગૃહમાતાને પ્રિન્સિપાલે પાણીચું આપી દેતા વિદ્યાર્થીનીઓ હચમચી ગઈ અને રડમસ અવાજે કહેવા લાગી એ હકીકત
જેને સાંભળવા સ્કૂલના પ્રિન્સિપાલ તૈયાર નથી. હવે સાંભળો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ચાલતી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની અસલી કહાની, જેણે વિદ્યાર્થિનીઓના જીવ તાળવે ચોંટાડી દીધા. શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ શાળામાં તમામ સુવિધાઓ આપે છે. રહેવા, જમવા તેમજ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સરકાર જ આપે છે. પરંતુ વિદ્યાર્થિનીઓનો ખુલ્લો આરોપ છે કે છેલ્લા 4 મહિનાથી મહિલા પ્રિન્સિપાલ સ્કૂલની વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળે છે તે ચીજવસ્તુઓ આપતા નહોતા. બાળકોની શિષ્યવૃત્તિ પણ આપવામાં નહોતી આવતી. આ બાબતે ગૃહમાતાએ પ્રિન્સિપાલને રજૂઆત કરી શિષ્યવૃત્તિ સહિત મળવાપાત્ર ચીજવસ્તુઓ વિદ્યાર્થિનીઓને અપાવવાની ફરજ પાડી. બસ પ્રિન્સિપાલને આ જ કારણોસર ગૃહમાતા ખૂંચવા લાગ્યા અને ઘડી કાઢ્યો ગૃહમાતાને કાઢી નાખવાનો પ્લાન. પ્રિન્સિપાલ અમારી ગૃહમાતાને કાઢી મૂકશે તો અમે ભૂખ હડતાલ પર બેસી જશું. અમારે અમારે ગૃહમાતા અમારે ગૃહમાતા જ જોઈએ છે અને નીલમ મેડમ જ જોઈએ છે. શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓના મતે છેલ્લા 4-5 મહિનાથી નવા આવેલા પ્રિન્સિપાલે ગૃહમાતા વિરુદ્ધ તાનાશાહી ચલાવવાનું શરૂ કર્યું છે. સત્તાનો દુરુપયોગ કરી ગૃહમાતા સાથે અશોભનીય વર્તન કરવા લાગ્યા. અમે ગૃહમાતા નીલમબેનને પણ મળ્યા તો જોયું કે વિદ્યાર્થિનીઓ તેમને વેટળાઈને બેસી ગયા હતા. મેં છોકરીઓના હકનું સામાન આપવા માટે આચાર્યને રજૂઆત કરી અને આચાર્યએ સામાન પણ આપ્યું, પણ એ પછી આચાર્યએ મને અહીંયા ખોટી રીતે વગર કોઈ ભૂલે વગર કોઈ કારણે અહીંયાથી મને કાઢવા માટેની કોશિશ કરીને મારી જગ્યાએ બીજી નવી ગૃહમાતા પણ હાજર કરી દીધી અને મને દબાણ કર્યું કે તમે અહીંયાથી હવે નવા ગૃહમાતા હાજર થઈ ગયા છે તો તમે જઈ શકો છો. આટલા હોબાળા વચ્ચે મહિલા પ્રિન્સિપાલ કેમ એક હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી? વિદ્યાર્થીઓના હોબાળા વચ્ચે તેઓ ગાયબ છે. આખરે ક્યાં છે પ્રિન્સિપાલ? મહત્વનો સવાલ તો એ છે કે વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર સરકારી ચીજ વસ્તુઓ આખરે આટલા સમય સુધી ક્યાં જતી હતી, કોને મળતી હતી? ગૃહમાતાને પ્રિન્સિપાલ કાઢવા માંગે છે, પણ અમારા ગૃહમાતા 3 વર્ષથી અહીંયા રહે છે, પણ એમને કોઈ તકલીફ પડવા દીધી નથી. અમારે ગૃહમાતા એ જ જોઈએ છે. પ્રિન્સિપાલ ગૃહમાતાને કાઢવા માંગે છે, પણ અમારે પ્રિન્સિપાલ પણ નથી જોઈતો અને ગૃહમાતા જ જોઈએ છે. શાળામાં અંદાજે 300 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનીઓએ ગૃહમાતાની હકાલપટ્ટીના સમાચાર સાંભળતા આઘાતમાં સરી પડી અને તેઓ મેદાનમાં આવી ગઈ. વિદ્યાર્થીનીઓએ આ અંગે તેમના માતા પિતાને જાણ કરતા તેઓ પણ આક્રોશ વ્યક્ત કરવા લાગ્યા. તેમણે પણ પ્રિન્સિપાલની પોલ ખોલી નાખી. અમારા મેડમ જે છે નીલમ મેડમ ને ગુરુમાતા છે, અમને સારી રીતે રાખે છે અને માતા પિતાની જેમ અમને રાખે છે, અને જે સામાન નહોતું મળ્યું તે અમને નીલમ મેડમને અલાડ્યું છે, એટલા માટે અમારે ગુરુમાતા નીલમ મેડમ જોઈએ છે. અમારે નીલમ મેડમ જ જોઈએ છે અને અમારે પ્રિન્સિપાલ કાઢી મૂકવા માંગે છે. વિદ્યાર્થીનીઓ હવે તેમની ગૃહમાતાને ન્યાય અપાવવા ભૂખ હડતાલ પર બેસવા તૈયાર થઈ ગઈ છે. તેઓ નથી ઈચ્છતા કે ગૃહમાતા એવા નીલમબેનની હકાલપટ્ટી થાય. તેમના મતે નીલમબેન તેમને માતાની જેમ કાળજી રાખે છે, તેમની દરેક સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવે છે. તમને બધું સામાન મળે છે અહીંયા ગાડી? હા, અડધું અડધું મળી ગયું છે. કોને અપાયું તમને અત્યારે? નીલમબેને. તમારી ગૃહમાતા છે? હા. હાલ તો મહિલા પ્રિન્સિપાલે ગૃહમાતાને સ્કૂલમાંથી કાઢવાના પ્રયત્નો કરી તાબડતોબ નવી ગૃહમાતાની નિમણૂક કરી નીલમબેન પાસેથી ગૃહમાતાનો તમામ ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીનીઓ ઈચ્છી રહી છે કે મહિલા પ્રિન્સિપાલની જ હકાલપટ્ટી થવી જોઈએ, કારણ કે તેમણે વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિથી વંચિત રાખ્યા. આખી એ ઘટનામાં અમે મહીસાગર જિલ્લાના DRD નિયામક અધિકારી JK યાદવને પણ મળ્યા તો તેઓ સીધી જ દાદાગીરી પર ઉતરી આવ્યા. ધમકી આપવા લાગ્યા કે તમે જો આ અહેવાલ બતાવ્યો તો તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી દઈશ. સાંભળો સત્તાના સિંહાસન પર બેઠેલા અધિકારીની ધમકી.
સ્ટોરી તમે પાછી છાપજો, સ્ટોરી રહેવા દો, બાકી બીજું બધું બીજું થઈ જશે, બરાબર છે? ના ના, બીજું થઈ જશે એટલે આ સ્ટોરી માટે પાછળ ના પડો, બરાબર? બાકી તમારે બાળકોને લીધા વગર મને કોઈ વાંધો નહીં, બાળકોનું તમે કઈ બી એ કરશો તો હું કઈ કાયદેસરનું કરીશ, બરાબર? શું બીજું છે એટલે જોયું સાહેબની દાદાગીરી. રીતસરની ધમકી આપવા લાગ્યા કે શાળાના બાળકોને પડતી તકલીફનો અહેવાલ બતાવ્યો તો કાયદેસરની કાર્યવાહી કરીશું. ઉલટું મહીસાગર જિલ્લાના ડીઆરડી નિયામક અધિકારી જે કે જાદવ પ્રિન્સિપાલની તરફેણ કરતા જોવા મળ્યા. ના તો તેમને એ જાણવાનો રસ છે કે આટલા મહિના સુધી શિષ્યવૃત્તિ મળી કે નહીં, સરકારી ગ્રાન્ટમાંથી આવતી ચીજવસ્તુઓ કેમ નહોતી મળતી. બસ તેમને રસ હતો કે આખી એ ઘટના પર પડદો પડી જાય, મીડિયામાં આ વાત ખુલ્લી ના પડે. જોવું રહ્યું કે ગૃહમાતા માટે છેડાયેલા આ જંગમાં વિદ્યાર્થીનીઓને ન્યાય મળે છે કે નહીં. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. આપણે જોયું કે ગ્રામ્ય વિસ્તારની અંદર ચારે તરફ પરલીની બબાલ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ કે જેઓ સ્કૂલ પર જે હંગામો કરવા આવ્યા છે કે તેમના શિક્ષકને શા માટે તે છીનવી લેવામાં આવ્યા, શા માટે તેમની બદલી કરવામાં આવી. ગીર સોમનાથ અને પંચમહાલ પંથકમાં પણ બદલીને લઈને બબાલ જોવા મળી. કેટલીય શાળામાં તાળા લાગી ચૂક્યા છે, શિક્ષણ કાર્ય ઠપ થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો પણ આચાર્યની બદલીને લઈને વિરોધમાં જોડાયા છે. ભારે સૂત્રોચ્ચાર, શાળામાં તાળાબંધી. શિક્ષણ કાર્ય થયું ઠપ. આ વિરોધ, આ સૂત્રોચ્ચાર, આ હલ્લાબોલના દ્રશ્યો છે ગીર સોમનાથની સુત્રાપાડાની મટાણા પ્રાથમિક શાળાના. ગ્રામજનોએ આ સ્કૂલના આચાર્યની બદલીના વિરોધમાં મચાવ્યો છે હંગામો. પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે શાળાએ મૂકી જતા વાલીઓ ખુદ શાળાને તાળા લગાવતા દ્રશ્યો સામે આવ્યા. ગ્રામજનોના કહેવા મુજબ આ શાળામાં છેલ્લા 5 વર્ષથી રમેશભાઈ ખેર નામના શિક્ષક ફરજ બજાવે છે અને તેઓ આવ્યા બાદ આ ગામની શાળાની રોનક બદલાઈ ગઈ છે. પણ તેઓની બદલી કરી દેવાતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. બદલીના વિરોધમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ગામ લોકોએ શાળાને જ તાળા મારી દીધા અને શિક્ષણ કાર્ય ઠપ કરી નાખ્યું. એક આદર્શ શિક્ષક રમેશભાઈ ખેર મળેલા અને છેલ્લા 10-20 વર્ષથી ગામની નાના નાના બાળકાઓને એટલા ટેલેન્ટ બનાવ્યા કોમનવેલ્થ ગેમ્સની અંદર, જિલ્લા કક્ષાએ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર, અમારા સુત્રાપાડા તાલુકાના મટાણા એવા નાનકડા ગામની અંદર સારી એવી કામગીરી કરી રહ્યા હતા. શિક્ષણમાં ઘણો બધો ફરક પડે છે અને રમેશભાઈ અમારે એવા મુખ્ય શિક્ષક છે કે એની અમારે ખાસ જરૂરિયાત છે, એટલા માટે અમે રમેશભાઈ સિવાય નિશાળે તાળા બધી ખોલવાના નથી. બદલીની બબાલ અને ગ્રામજનોમાં એટલી હદે રોષ છે કે ગ્રામજનોએ તો ચક્કાજામ કરવા સુધીની ચીમકી આપી દીધી. અમારી શાળાને ખંડેરથી લઈ અને સ્માર્ટ શાળા બનાવનાર અમારા આચાર્ય રમેશભાઈ ખેર, જો એને બદલી કરવામાં આવશે તો અમે હાઈવે ચક્કાજામ સુધીનો કાર્યક્રમ આપશું. આ તરફ પંચમહાલ જિલ્લાની અનેક શાળાઓમાં પણ બદલીને લઈને ભારે બબાલ છે. હાલોલ તાલુકાની ફતેપુરી પ્રાથમિક શાળામાં બદલીને લઈને છેલ્લા 5 દિવસથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. શાળાના આચાર્યની વહીવટી કારણોસર બદલી થતા વિદ્યાર્થીઓએ ગામ માથી લીધું છે. છેલ્લા 7 વર્ષથી આ શાળામાં ભણાવતા આચાર્ય મુકેશભાઈ પાટીદારની બદલી થઈ અને તેઓના વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓ ચોધાર આંસુ એરડી પડ્યા. વિદ્યાર્થીઓની માંગ છે કે જ્યાં સુધી મુકેશભાઈને શાળામાં પરત નહીં બોલાવાય ત્યાં સુધી તેઓ શાળાએ નહીં જાય. અમને ભણાવવા માંગે છે પણ અમારે ભણવું નથી, જ્યાં સુધી મુકેશ સાહેબ પાછા નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલમાં જઈએ નહીં. હું મુકેશ સાહેબની સાથે જ ભણીશ, તે જ્યાં સુધી મુકેશ સાહેબ શાળાએ નહીં આવે ત્યાં સુધી હું પણ શાળાએ જઉં નહીં.
છેલ્લા 5 દિવસથી આ શાળામાં વિદ્યાર્થીઓએ પગ નથી મૂક્યો. બાળકો જાતે જ ઘરે બેઠા અભ્યાસ કાર્ય શરૂ કરી ચૂક્યા છે, પણ શાળાએ જવા તૈયાર નથી. બાળક સ્કૂલે આવવા તૈયાર નથી. જ્યાં સુધી અમારા મુખ્ય સર પાછા આ સ્કૂલમાં નહીં આવે ત્યાં સુધી કોઈ બાળક સ્કૂલમાં નહીં જાય. અને અમારી સરકાર શ્રીને એક જ માંગણી છે કે અમારા પ્રિન્સિપલ સર મુકેશ સરને પાછા આ સ્કૂલમાં મોકલી દો. જ્યાં સુધી અમારા મુકેશ સર નહીં આવે ત્યાં સુધી અમે કોઈ સ્કૂલે જવા તૈયાર નથી. અમુક બાળકોના શિક્ષણ ઉપર ઘણી અસર પડે છે. મારી સરકારને એટલું જ કહેવા માગું છે કે આવા મનગમતા શિક્ષકોને પાછા મોકલો તો સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થાય, અને ચાલુ થાય તો બાળકને સારું શિક્ષણ મળે. અત્યારે 5 દિવસથી આ સ્કૂલ બંધ છે. સરકાર કોઈ પગલું ભરવા માગતી નથી. અમારા બાળકોનું ભણતર બગડે છે. માટે સરકાર શ્રીને એક જ અપીલ છે, બાળકોનું ધ્યાનમાં રાખીને સરસ્વતી માનું આ વિદ્યા મંદિર ચાલુ કરાવો. આ તરફ સ્કૂલ મેનેજમેન્ટ આ મુદ્દો ઉકેલવા તાલુકાના અધિકારીઓએ પણ વાલીઓ સાથે બેઠક કરી સમજાવટ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ કોઈ સફળતા મળી નથી. બાળકોના બગડતા અભ્યાસ કાર્યથી વાલીઓ પણ ચિંતિત છે. તો આ તરફ બદલી થયેલા શિક્ષક સાથે જોડાયેલી આત્મીયતા વચ્ચે હાલ સૌ અસમંજસમાં મુકાયા છે. તાલુકામાંથી ટીપીઓ સાહેબ પણ ગઈકાલે આવ્યા હતા, પિજ્જાદા સાહેબ પણ આવ્યા હતા. વાલીઓની મિટિંગ કરી સમજાયા અને બધું કહ્યું છે એમને કે આવું બાળકોનું ભવિષ્ય તમે બગાડશો નહીં, વહીવટી કારણોસર બદલી થયેલ છે. ફતેપુરી પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષકની બદલી એ વહીવટી પ્રક્રિયાના અધીન થયેલી હોય, ત્યાંથી રજૂઆત મળતા સ્થળ તપાસ ગોઠવી તાલુકાના તાલુકા શિક્ષણ અધિકારી પોતે તરીકે હું અને બીઆરસી કોઓર્ડિનેટર તેમજ અન્ય ટીમે આ શાળાની મુલાકાત લઈ અને વાલીઓને સમજાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે. ગીર સોમનાથ અને પંચમહાલ જિલ્લાની આ શાળામાં ભણતા હજારો વિદ્યાર્થીઓના અભ્યાસ પર બસ મોટો સવાલ ઊભો થયો છે. આચાર્યની બદલી થઈ જતા છેલ્લા ઘણા દિવસોથી બાળકો જ ન આવતા શાળામાં શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું છે. રાજેશ જોશી સાથે દિનેશ સોલંકી, News 18 ગુજરાતી. હવે વાત કરીશું રાજકોટથી. સમાચાર આવી રહ્યા છે, રાજકોટમાં આગની ઘટના બની છે જેમાં 2 બાળકોના મોત થયા છે. શહેરના બિગ બજારની પાછળ આવેલા સમર્થ એપાર્ટમેન્ટમાં આગનો બનાવ બન્યો. એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી હતી. સેલરના ઇલેક્ટ્રિક રૂમમાં નેપાળી પરિવાર રહેતો હતો, જેમાં પરિવારના પુત્ર અને પુત્રી દાઝી ગયા. તેમને હોસ્પિટલ લઈ જવાયા. બંનેના સારવાર દરમિયાન મોત થયા છે. એપાર્ટમેન્ટમાં ઇલેક્ટ્રિક રૂમ આવેલી છે અને નેપાળી પરિવાર આ ઇલેક્ટ્રિક રૂમમાં રહેતો હતો. તેમના પરિવારને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટના બાદ રહેવાસીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. રાજકોટના સમર્થ એપાર્ટમેન્ટની અંદર આગજનીનો બનાવ છે તે સામે આવ્યો છે, અને કહી શકાય કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની જ મિનિટોમાં અહીં પહોંચીને આગ છે તે કાબૂમાં લેવામાં આવી છે. ત્યારે અમે આપને અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કઈ જગ્યાએ આગ છે તે લાગવા પામી હતી. આ જે કોમ્પ્લેક્સ છે તે કહી શકાય કે 3 માળિયાનું આ કોમ્પ્લેક્સ છે, અને તેની અંદર આ જે ઇલેક્ટ્રિકનો રૂમ છે તે ઇલેક્ટ્રિકની રૂમની અંદર કહી શકાય કે અહીં જે નેપાળી પરિવાર કે જે આ એપાર્ટમેન્ટની સુરક્ષાની જવાબદારી તેના સિરે હતી તે અહીંયા વસવાટ કરી રહ્યો હતો, ને અત્યારે તેમની જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે તે પણ અહીં જોવા મળી રહી છે કે કઈ રીતે આ પરિવાર છે તે અહીં રહેતો હતો. જે રીતે શોર્ટ સર્કિટ લાગી છે ને તેના કારણે કહી શકાય કે આ જે જગ્યા છે ત્યારે નેપાળી પરિવારના એક પુત્ર અને એક પુત્રી અહીં હતા. કારણ કે તેના માતા પિતા હતા તે કોઈ કારણોસર બહાર ગયા હતા, ત્યારે અત્યારે સારવાર દરમિયાન પુત્રનું છે તે મોત નિપજી ચૂક્યું છે, તો દીકરી પણ પોતાના અંતિમ શ્વાસ છે તે ગણી રહી છે. બીજી તરફ જોવા જેવી વાત તો એ છે કે આ કોમ્પ્લેક્સના જે રહીશો છે તે અત્યારે ક્યાંક જતા રહ્યા હોય તેવી પણ એક વાત સામે આવી છે. ચોક્કસ જોઈ શકાય છે કે એક તરફથી આ પરિવાર છે તે દુઃખના સાગરની અંદર ડૂબી ચૂક્યો છે, અને બીજી તરફ કહી શકાય કે અહીંના રહેવાસીઓની માનવતા છે તે મરી ગઈ હોય તેવી એક વાત સામે આવી છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, News 18 ગુજરાતી, રાજકોટ. તો અત્યંત દુઃખભરી ઘટના બની છે રાજકોટના સમર્થ એપાર્ટમેન્ટમાં કે જ્યાં ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી અને 2 બાળકોના મોત થઈ ગયા છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરશે કે આખરે આગ લાગી તો કઈ રીતે અને
કેમ આ જગ્યા પર આ પરિવાર રહેતો હતો તેની સુરક્ષા વિશે કોઈ પણ વ્યક્તિએ વિચાર્યું નહીં. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.